રાજકોટ શહેર અને જિલ્લાના તમામ ડેમો હાલ તળિયે છે. મોટાભાગના ડેમોમાં માત્ર 25-30% જ જળ જથ્થો બચ્યો છે. જોકે આજી એક અને ન્યારી એક હાલમાં સૌની યોજના હેઠળ ભરાયા હોવાથી તે 60%થી વધુ પાણી ઉપલબ્ધ છે. ત્યારે રાજકોટ શહેર જિલ્લામાં ચોમાસાને લઈને વહીવટીતંત્ર સંપૂર્ણપણે સજ્જ બની ગયું છે અને આ માટે તમામ જરૂરી તૈયારીઓ કરી લેવામાં આવી છે. કંટ્રોલ રૂમો પણ અત્યારથી કાર્યરત કરી દેવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લામાં પૂરની કે વાવાઝોડાની શક્યતા નહીવત હોવાથી NDRF કે SDRFની કોઈ ટીમો બોલાવવામાં આવી નહીં હોવાનું જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું. આ સાથે વધુમાં જણાવ્યું હતું કે આગામી ચોમાસા માટે વહીવટીતંત્ર દ્વારા તમામ જરૂરી કામગીરી કરવામાં આવી છે. કોર્પોરેશનના ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનની સમીક્ષા કરવામાં આવી ચૂકી છે અને ગુજરાત સરકારની SOP મુજબ વિવિધ અધિકારીઓને જરૂરી કામો સોંપી દઈ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. શહેર તેમજ જિલ્લામાં ક્યાંય પણ ભારે વરસાદ પડે તો કોઈ પણ પ્રકારની જાનહાનિ કે નુકસાની ન થાય તે માટે જરૂરી તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હોવાથી હાલ વહીવટીતંત્ર કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો. ચોમાસા માટે વહીવટીતંત્ર પૂર્ણ રીતે સજ્જ થઈ ગયું છે. ગઈકાલે પણ માનનીય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને કોર્પોરેશનોના જે ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન છે એની સમીક્ષા કરવામાં આવેલી હતી અને જિલ્લાના તમામ તંત્ર જે છે એમને જે SOP પ્રમાણે કામગીરી કરવાની સૂચના અત્રેથી અપાઈ ગઈ છે. કંટ્રોલ રૂમ જે છે એ પણ કાર્યરત કરી દેવામાં આવ્યા છે.